સુરતમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયાધામ પરિષદમાં પારંપરિક રીતે મહોત્સવ હતો શુક્રવારે આઠમની મહાઆરતી કરાઈ હતી વરસતા વરસાદ વચ્ચે પણ આરતી કરાઈ તો ભક્તોએ રક્ષાપોટલી પણ બાંધવામાં આવી હતી સુરત શહેરના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દર વર્ષની જેમ આઠમની મહાઆરતીનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું જો કે આ સમયગાળામાં વરસાદ હોવા છતાં પચીસ હજાર ભક્તોએ દીવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી આ ઉપરાંત ઉમિયાધામ મંદિર ટ્રસ્ટે પચીસ હજાર ભક્તોને રક્ષાપોટલી બાંધી હતી ત્યારે પાંચસો કિલો શીરાનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો આરતી સમય જ વરસાદ શરૂ થયો હતો જોકે તો પણ વરસતા વરસાદમાં આરતી કરવામાં આવી હતી શુક્રવારે મોડી સાંજે વીસ કિલોમીટરની ઝડપના પવન સાથે શહેરમાં સરેરાશ અગિયાર મિલીમીટર જેટલો વરસાદ થયો હતો સતત બીજા દિવસે રાત્રે વરસાદ થતા ખુલ્લા પ્લોટમાં ગરબા રમનારા રાત્રે અગિયાર વાગે વરસાદ ધીમો થયા બાદ શરૂ કર્યા હતા આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ઉમિયાધામમાં આઠમની ભવ્ય ઉજવણી દીવડાની આરતી કરી કરવામાં આવી હતી ત્યારે વાતાવરણ સાથે દ્રશ્ય પણ મોહરદારી દેખાતું હતું ઉમિયાધામ ખાતે નવરાત્રી ઉત્સવ દરમિયાન બહેનો પરંપરાગત ગરબા રમે છે માથે બેડા મૂકીને પણ ગરબા થતા હોવાથી આકર્ષણ કેન્દ્ર બને છે રાઉન્ડ સર્કલ બનાવીને ગરબા રમવામાં આવે છે બીરો રિપોર્ટ રીતે ફન્યો